સ્મેક વડોદરામાં રાત્રિ કર્ફ્યુમાં યુવક દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. પોલીસી બચવા માટે યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો. શહેરના રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જા હતા. પોલીસ યુવક વચ્ચેના પકડદાવની આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. વિદેશી દારૂના જથ્થા સાથે યુવકની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢમાં તમાકુની દુકાનમાં લાખોની ચોરી થઈ. લોકડાઉનના ડરથી 9,70,000ના મુદ્દા માલની ચોરી થઈ. સિગારેટ, તમાકુના પાઉચ, 3,000 રોકડની ચોરી કરવામાં આવી છે. ચોરી કર્યા બાદ અન્ય શહેરોમાં મુદ્દા માલ લઈ જવાનો પ્લાન હતો. દુકાનમાં લાખોની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ટોલનાકા ગોડાઉનના સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સિગારેટ, તમાકુના પાઉચ સહિત 3,000 રોકડની ચોરી થઈ છે. સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ લોકોને પકડવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે, જેમાં ટેમ્પામાં તમામ વસ્તુઓ ભરીને લઈ જવામાં આવી. ચોરી કર્યા બાદ અન્ય શહેરોમાં મુદ્દામાલ લઈ જવાનો પ્લાન હતો. દુકાનમાં લાખોની ચોરીની આ ઘટના જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ટોલનાકા ગોડાઉનના સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવિન ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે. જે ભાવિન, જે સીસીટીવી સામે આવ્યા, હજી કોઈ પકડમાં આવ્યું કે કેમ? મારો અવાજ આવી રહ્યો છે આપને? સિગરેટ, તમાકુના પાઉચ તેમજ 3,000 રોકડ સહિત કુલ મુદ્દામાલ 9,70,000 ની ચોરી થઈ છે. ત્યારે આ બાબતે જે ગોડાઉન ની અંદર ચોરો ઘુસ્યા હતા તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે હાલ આ સીસીટીવી ફૂટેજ હાઈવેના પર ચેક કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસે ટોલનાકા ઉપરથી ના સીસીટીવી ફૂટેજ લેવામાં આવ્યા છે. આરોપીઓ જલ્દીથી ઝડપાઈ જાય તે માટે પોલીસે પણ હાલ પૂરતી તપાસ શરૂ કરી છે અને સુરત બાજુ પગેરું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પોલીસે આ બાબતે સીસીટીવી ફૂટેજના આધારે જે 9,70,000ની ચોરી થઈ છે તેની ઉપર વધારે તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ભાવે. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.